नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ त्रण रेसाथी कापड़ सुधी। विद्यार्थी मित्रों, आखा वीडियो दरमियान तमारे तमारी आइडियल तमारी साथे राखवानी रहेशे। अने जे कोई विद्यार्थी होय अगाउना वीडियो न जोया होय तो सौ प्रथम ते जोई लेवा, त्यारबाद आ वीडियो जोवो। तो चालो शुरुआत करिए। अगाउ आपणे कुल 43 प्रश्न सुधी चर्चा करी गया छीए, आगळनी चर्चा अहीं करीए। प्रश्न 44, प्यूपानो विकास कोसेटोमां थया पछी ते श्यामां रूपांतर पामे छे? तो तेमां शुं जवाब आवशे? डी, पतंगियामां। जे प्यूपा छे ते प्यूपानो विकास कोसेटोमां थई जाय पछी ते शेमां? पतंगियामां रूपांतर पामे छे। प्रश्न 45, रेशमना तारनो उपयोग जणावो। तो के रेशमना तारनो उपयोग रेशमना वस्त्रो बनावा माटे थाय छे। जे रेशम छे ते रेशमना तारनो उपयोग सेना माटे? रेशमना वस्त्रो बनावा माटे थाय छे। प्रश्न 46, रेशमनो नरम तातणो स्टीलना तार जेटलो मजबूत होय छे, खरुं के खोटुं? तो के खरुं। आज पाठमां आपणे आगळ समजी गया छीए के रेशमनो जे नरम तातणो होय ते स्टीलना तार जेटलो ज मजबूत होय छे, एटले शुं जवाब आवशे? खरुं। प्रश्न 47, रेशमना कीड़ानी जीवनगाथा वर्णवो। जे रेशम छे रेशमनो कीड़ो होय छे तेना जे कीड़ो होय छे तेनी जीवनगाथा अहीं आपणे तेनी चर्चा करवानी छे। तो जोईए तो के मादा रेशमनो कीड़ो ईंडा आपे छे। जे मादा रेशमनो कीड़ो छे ते शुं करे छे? ईंडा आपे छे। अने तेमांथी शुं निकले छे? डिंभ निकले छे। जे ईंडा आपे तेमांथी शुं निकले छे? डिंभ निकले छे। अने जेने केटरपिलर अथवा रेशमनो कीड़ो कहेवाय छे, जेने शुं कहेवाय छे? केटरपिलर अथवा तो रेशमनो कीड़ो कहेवामां आवे छे। કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે। જે કેટરપિલર છે તે શું? તો કે વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે। અને તે અવસ્થાને શું કહેવાય છે? તો કે તેને કોષિત અવસ્થા પ્યુપા કહે છે। શું કહે છે? કોષિત અવસ્થા પ્યુપા કહે છે। તે પોતાની આસપાસ જાળું રચે છે જેને પકડી રાખવામાં જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે। તે પોતાની આસપાસ કોની? તો કે જાળું જેવી રચના બનાવે છે, જાળું રચે છે। અને જે જાળું છે તેને શું? તો કે પકડી રાખવામાં મદદરૂપ થાય છે। ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે। ત્યારબાદ તે શું? તો કે પોતાના માથાને અંગ્રેજી 8, અંગ્રેજીમાં જે આંઠળો આવે તે અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે। તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાતણાઓનો સ્ત્રાવ કરતો જાય છે। આ જે પ્રક્રિયા થાય તે દરમિયાન જે કેટરપિલર હોય છે તે પ્રોટીનના બનેલા તાતણાઓનો શું કરતો જાય છે? સ્ત્રાવ કરતો જાય છે। અને જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે, જે કોના સંપર્કમાં? હવાના સંપર્કમાં આવે એટલે રેશમનો તાર બને છે। ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત પામે છે। ઝડપથી શું કરે છે? તો કે જે કેટરપિલર હોય છે તે આ રેસા છે, આ રેશમનો તાર છે, તેના વડે શું કરે? તો કે પોતાની જાતને શું કરી દે છે? ઢાંકી દે છે। અને પછી શેમાં રૂપાંતરિત પામે છે? પ્યુપામાં રૂપાંતરિત પામે છે। આ ઢાંકવા માટેના આવરણને કોસેટો કહે છે। આ ઢાંકવા માટેનું જે આવરણ હોય છે તેને શું કહેવાય છે? કોસેટો કહેવાય છે। પ્યુપાનો હવે પછીનો વિકાસ કોસેટોમાં થાય છે। જે પ્યુપા છે તે પ્યુપાનો હવે પછીનો વિકાસ શેમાં થાય છે? કોસેટોમાં થાય છે। અને તે પતંગિયામાં રૂપાંતરિત પામે છે અને અંતે તેનું રૂપાંતર શેમાં થાય છે? પતંગિયામાં તેનું રૂપાંતર થાય છે। પ્રશ્ન 48, રેશમના કીડાઓના પ્રકારો વિશે જણાવો તથા તેમાંથી મળતા રેશમના તાર વિશે લખો। તો કે રેશમના કીડાઓના ઘણા બધા પ્રકારો છે જેઓ એકબીજા કરતાં જુદા તરી આવે
છે અને તેમના વડે મળતા રેશમના તારના બંધારણ પણ કેવા જુદા જુદા હોય છે. જે રેશમના કીડાઓ હોય છે તેના અલગ અલગ ઘણા બધા પ્રકારો છે, જેઓ એકબીજાથી જુદા તરી આવે, એટલે કે એકબીજાથી કેવા હોય છે, અલગ અલગ હોય છે. અને તે અલગ અલગ હોવાના કારણે તેમના વડે જે મળતા રેશમના તારનું જે બંધારણ છે તે પણ કેવું હોય છે, જુદું જુદું હોય છે. આમ ટશર સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર મળે છે. આમ શું કહે છે, તો કે ટશર સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે જે છે તે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર મળે છે. સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો છે. સૌથી સામાન્ય રેશમનો કીડો છે તે કયો, મલબેરી રેશમનો કીડો છે. આ કીડાના કોસેટોમાંથી મળતા તાર, મળતો તાર મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે અને તે જુદા જુદા રંગમાં પણ રંગી શકાય છે. આ જે કીડો છે, આ કીડાના કોસેટોમાંથી જે મળતો તાર છે તે કેવો, તો કે મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે અને તેને જુદા જુદા રંગમાં શું કરી શકાય છે, રંગી પણ શકાય છે. પ્રશ્ન 49. મલબેરી રેશમના કીડાના કોસેટોમાંથી મળતો રેશમનો તાર કેવો હોય છે? હમણાં જ આપણે સમજી ગયા કે મલબેરી રેશમના કીડાનો જે કોસેટોમાંથી મળતો રેશમનો તાર છે તે કેવો હોય છે, મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે. કેવો હોય છે, મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે. પ્રશ્ન 50. જુદા જુદા રેશમના તાર એકબીજાથી કઈ કઈ બાબતોમાં જુદા પડે છે? તો કે જુદા જુદા રેશમના તાર એકબીજાથી બરછટપણા, લીસાપણા તેમજ ચમક વગેરે બાબતોમાં જુદા પડે છે. જે જુદા જુદા રેશમના તાર છે તે એકબીજાથી બરછટપણા, લીસાપણા તેમજ ચમક વગેરે બાબતોમાં એકબીજાથી જુદા પડે છે. પ્રશ્ન 51. કયો દેશ રેશમના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે? તો તેમાં શું જવાબ આવશે, બી ચીન. જે ચીન દેશ છે તે રેશમના ઉત્પાદનમાં કેવા ક્રમે, તો કે પ્રથમ ક્રમે છે. કયા ક્રમે છે, પ્રથમ ક્રમે છે. કયો દેશ, ચીન. પ્રશ્ન 52. શુદ્ધ રેશમ તથા કૃત્રિમ રેશમની દોરી અથવા તારને સળગાવો તો તેમાંથી આવતી ગંધમાં શું તફાવત હોય છે? તો કે શુદ્ધ રેશમ કુદરતી રેસા છે. જે શુદ્ધ રેશમ છે તે કેવા રેસા છે, કુદરતી રેસા છે અને તેથી તેમને સળગાવતા ઊનના દોરાને સળગાવવા જેવી જ વાસ આવે છે. તેથી શું કહે છે કે તેમને, એટલે કે શુદ્ધ રેશમને સળગાવતા ઊનના દોરાને સળગાવતા જેવી વાસ આવે છે તેવી જ વાસ આવે છે. અને જ્યારે કૃત્રિમ રેશમની વાસ કેવી હોય છે, તીવ્ર હોય છે. જે કૃત્રિમ રેશમ જે માનવ સર્જિત રેશમ છે તેની વાસ કેવી હોય છે, તીવ્ર હોય છે. અને કૃત્રિમ રેસાને સળગાવતા પ્લાસ્ટિક જેવી વાસ આવે છે. જે કૃત્રિમ રેસા છે તે કૃત્રિમ રેશમ જે હોય છે તેમને સળગાવો તો કેવી વાસ આવે છે, તો કે પ્લાસ્ટિક જેવી વાસ આવે છે. પ્રશ્ન 53. રેશમના કીડાના ઈંડાઓનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે? તો કે રેશમના ઈંડાઓનો સંગ્રહ સાવધાનીથી કાપડની પટ્ટીઓ અથવા તો કાગળ પર કરવામાં આવે છે. જે રેશમના ઈંડાઓ હોય છે તે ઈંડાઓનો સંગ્રહ સાવધાનીથી, એટલે કે વ્યવસ્થિત ધ્યાન રાખીને કોની અંદર, તો કે કાપડની પટ્ટીઓ અથવા તો કાગળ પર કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે, તો કે કાપડની પટ્ટીઓ અથવા તો કાગળ પર તેનો સંગ્રહ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના પ્રશ્નોના પ્રશ્ન નંબર 44-53 સુધીના પ્રશ્નો જે આપણે અહીં જોયા તે વ્યવસ્થિત રીતે તમારે તમારી આઈડિયલમાં કમ્પ્લીટ કરવાના રહેશે. અને બીજું જે તમને વધારાનું હોમવર્ક આપવામાં આવે તે પણ તમારે વ્યવસ્થિત રીતે કરવાનું રહેશે. હવે આપણે આગળના વિડીયોમાં મળીશું.